નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય પાસદરા શાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એમાં આપણે ચેપ્ટર 2 લાંબુ અને ટૂંકું એના વિશે આપણે જોતા હતા. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તમારી ઊંચાઈ કેટલી વધી? હવે આપને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમારી ઊંચાઈ કેટલી વધી. તમે તો ગયા વખતે હતા તેના વર્ષે કરતા આ વર્ષે તમે તમારી ઊંચાઈ વધેલી હોય છે. તો ચાલો હવે આપણે જોઈએ. ધોરણ 3 માં તમારી ઊંચાઈ માપી હશે, શું તમને યાદ છે? હવે આપને એવું પૂછ્યું છે કે જો તમે ધોરણ 3 માં હતા ત્યારે તમે તમારી ઊંચાઈ તો માપી જશે, હાઈટ તો માપી જશે, શું તમને યાદ છે? તો કે હા, મેં મારી ઊંચાઈ માપી હતી અને તે કેટલી થઈ હતી? તો કે 130 સેમી. કેટલી થઈ હતી? 130 સેમી થઈ હતી. હવે છે, શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? હવે આપને એવો પ્રશ્ન લાગે, શું તમને એવું લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? તમે ત્રીજા ધોરણમાં હતા ત્યારે તમે નાના હતા, અત્યારે તું શું થઈ ગયા, થોડાક મોટા થઈ ગયા છો, તો શું? તો કે હા, મને લાગે છે કે મારી ઊંચાઈ વધી છે. હવે છે, કેટલી સેમી? હવે આપને પૂછ્યું છે કેટલી સેમી વધી, તો ધારો કે અત્યારે આપણે માપીએ ને આપણી ઊંચાઈ કેટલી થઈ? તો કે 136 સેમી થઈ. કેટલી થઈ? 136 સેમી થઈ છે. તો હવે આપણે શું કરવાનું? હવે એમ કીધું તમારી ઊંચાઈ તો કેટલી સેમી વધી છે, તો આપણે શું કરવાનું છે? તો બાદબાકી કરીને આપણે આપણી ઊંચાઈ વધીશું. તો મોટી સંખ્યામાંથી શું કરવાનું? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાનું? બાદ કરવાનું છે. માટે 136 સેમીમાંથી 130 સેમી શું કરવાનું? આપણે બાદબાકી કરવાની છે. તો 6 માંથી 0 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? તો 6 માંથી 0 જાય તો 6 વધશે. 3 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 0. 1 માંથી 1 જાય તો કેટલા વધશે? તો કે 0. તો કેટલી વધી આપણી ઊંચાઈ? તો કે 6 સેમી વધી. કેટલી? તો કે 6 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપને એવું પૂછ્યું છે, શું તમારા મિત્રની પણ ઊંચાઈ વધી છે? હવે આપને એવો પ્રશ્ન પૂછ્યો છે. આગળ આપને પૂછ્યું કે શું તમારી ઊંચાઈ ત્રીજા ધોરણ કરતાં વધી છે? તો કે હા, આપણે જોયું. તો આગળ આપણે 6 સેમી આપણી ઊંચાઈ ત્રીજા ધોરણ કરતાં હવે આપણી વધી છે. તો એવી જ રીતના આપને એવું પૂછ્યું, શું તમારા મિત્રની પણ વધી છે? તો હા, તમારી વધી હોય તો તમારા મિત્રની પણ ઊંચાઈ વધી જ હોય છે. તો હવે ચાલો હવે આપણે આગળ જોઈએ. શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે આપણે અહીંયા એક કોષ્ટક આપેલું છે કે મિત્રનું નામ, ગત વર્ષની ઊંચાઈ એટલે કે સેમીમાં લખવાની છે, આ વર્ષની ઊંચાઈ સેમીમાં લખવાની છે, ને કેટલા સેમી ઊંચાઈ વધી છે. હવે આપણે શું કરવાનું છે? એક કોષ્ટક બનાવવાનું છે કે તમે તમારા મિત્રનું નામ લખવાનું છે, પછી એની કેટલી ઊંચાઈ ત્રીજા ધોરણમાં હતી અને અત્યારે કેટલી છે કે ચોથા ધોરણમાં છે, અને તે કેટલા સેમી વધી છે એ આપણે ગોતવાનું છે. તો અહીંયા મેં એક કોષ્ટકમાં નામ અને તેની ઊંચાઈ સેમીમાં લખીને રાખી છે. જે કે સોનું છે, એની ગત વર્ષે 125 હતી, અત્યારે એની કેટલી છે? તો કે 135 છે. એવી જ રીતના મેં બાકીના નામમાં બનાવી રાખેલા છે. તો ચાલો હવે આપણે જોઈએ કે તેની કેટલી ઊંચાઈ વધી છે. જેમ કે આપણે પહેલાં સોનુંનું જોઈએ, તો એની સોનુંની ઊંચાઈ કેટલી હતી ગત વર્ષે? તો કે 125 સેમી હતી, અને એને આ વર્ષે કેટલી થઈ છે? તો 135. તો કેટલી થઈ છે? 135. તો શું કરવાનું આપણે? આપને ખબર જ છે કે બાદબાકી આપણે એને શોધવા માટે શું કરવું પડશે? તો કે બાદબાકી કરવી પડશે. બાદબાકી કરવા માટે આપને ખબર જ છે કે મોટી રકમમાંથી નાની રકમને શું કરવાનું છે? બાદ કરવાનું છે. મોટી રકમમાંથી નાની રકમને બાદ કરવાનું છે. અહીંયા જુઓ તો 5 માંથી 5 જાય તો શું વધે છે? 0 વધે છે. અને હવે અહીંયા 3 માંથી 2 જાય તો કેટલા વધે? તો 3 માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 1 વધે. અને 1 માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 0 વધે. તો સોનુંની ઊંચાઈ કેટલી વધી? તો કે 10 સેમી વધી છે. કેટલી સેમી વધી? તો 10 સેમી. હવે બીજું આપેલું છે મોનું. મોનુંની ગત વર્ષે હતી 140 હતી, અને આ વર્ષે છે 148 છે. તો તે એમાં પણ આપણે શું કરવાનું છે? એકદમ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાનું છે? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે બાદ કરવાનું છે.
तो 148 માંથી 140 સેમી શું કરવાનું આપણે બાદ કરવાના, તો 8 માંથી 0 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, તો 8 માંથી 0 જાય તો 8 વધશે, હવે 4 માંથી 4 જાય તો કેટલા વધશે, તો કે 0 વધશે, અને 1 માંથી 1 જાય તો કેટલા વધશે, 0 વધશે, તો આપણે કેટલી એની, તો મોનુની ઊંચાઈ કેટલી વધી, તો કે 8 સેમી વધી, તો આપણે અહીંયા શું લખવાનું, તો કે 8 સેમી. હવે વિદ્યાર્થીઓ આપને આપેલું છે બબલી, કે બબલીની ઊંચાઈ ગયા વખતે હતી 132 હતી અને આ વખતે કેટલી થઈ, 136 થઈ, તો એની કેટલી ઊંચાઈ વધી, તો આપણે શોધવાનું છે, તો શું કરવાનું છે, મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની છે, તો આપણે અહીંયા લખીએ કે 136 સેમીમાંથી 132 સેમી બાદ કરવાનું છે. તમે અહીંયા જુઓ તો 6માંથી 2 કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 6માંથી 2 કાઢશે તો આપણી પાસે 4 વધશે. હવે 3માંથી 3 કાઢો તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, તો 3માંથી 3 કાઢો તો 0 વધશે, અને 1માંથી 1 કાઢો તો કેટલા વધશે, તો 1માંથી 1 કાઢો તો 0 વધશે, અને આ તો આપણે બબલીની ઊંચાઈ કેટલી વધી, તો કે 4 સેમી વધી છે. કેટલી સેમી, તો કે 4 સેમી. હવે છે ગુડ્ડુ, કે એની ગત વર્ષે હતી 150 સેમી અને આ વર્ષે છે એને 153 સેમી, તો હવે આપણે એની કેટલી ઊંચાઈ વધી તો તે જોવાનું છે, તો આપણે શું કરવાનું છે, મોટી રકમમાંથી નાની રકમને શું કરવાની છે, તો કે બાદ કરવાની છે. 153 સેમીમાંથી કેટલા સેમી, 150 સેમી બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો 3માંથી 0 કાઢીએ તો કેટલા વધશે, 3 વધશે. 5માંથી 5 કાઢીએ તો કેટલા વધશે, 0 વધશે. 1માંથી 1 કાઢો તો 0 વધશે. તો ગુડ્ડુની કેટલી ઊંચાઈ વધી, તો કે 3 સેમી વધી. કેટલી વધી, તો કે 3 સેમી. હવે આપને આપેલું છે રાજુ આપેલું છે, તો રાજુની મેં ધારી હતી કે ગત વર્ષે એની ઊંચાઈ 140 સેમી હતી અને આ વર્ષે એની ઊંચાઈ 146 સેમી છે, તો ચાલો હવે આપણે જોઈએ કે એની કેટલી ઊંચાઈ વધી, તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની છે, તો 146માંથી કેટલી બાદ કરવાની છે, તો કે 140. કેટલી, 140 સેમી. શું કરવાનું છે, આપણે બાદ બાકી કરવાની છે. તો 6માંથી 0 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, તો 6માંથી 0 જાય તો કેટલા વધશે, 6 વધશે. હવે અહીંયા આપને એવું આપેલું છે, 4માંથી 4 જાય તો 0 વધે, 1માંથી 1 જાય તો 0 વધે, તો રાજુની કેટલી ઊંચાઈ વધી, તો કે 6 સેમી. કેટલી વધી વિદ્યાર્થી મિત્રો, તો 6 સેમી એની ઊંચાઈ વધી છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણે એ ગયા વખતેની સરખામણીમાં આ વખતે કેટલી ઊંચાઈ વધી તે આપણે શોધી શકાય છે. તો આપણે શોધવા માટે શું કરવાનું છે, કે હાલની જે આપણી ઊંચાઈ છે તેની તેમાંથી શું કરવાનું છે, તો ગયા વખતેની ઊંચાઈ બાદ કરવાની છે, કારણ કે હાલની ઊંચાઈ આપણે કેવી હોય, ગયા વખતે કરતાં વધારે હોય, એટલે શું કરવાની, મોટી હોય છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો આ રીતના આપણે શું કરી શકાય, કે સોનુની કેટલી ઊંચાઈ વધી, તો કે 10 સેમી, મોનુની તો કે 8 સેમી, બબલીની તો કે 4 સેમી, ગુડ્ડુની તો કે 3 સેમી અને રાજુની તો કે 6 સેમી એની ઊંચાઈ વધી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે જલપાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી, કે જલપા નામની જે છોકરી હતી તેને શું કર્યું, તો વિશ્વના એટલે કે દુનિયાના સૌથી લાંબા વ્યક્તિની યાદી એટલે કે એનું લિસ્ટ વાંચ્યું હતું. એમનામાં એકની ઊંચાઈ 272 સેમી હતી, કે જે લિસ્ટ વાંચ્યું હતું ને એમાંથી એક વ્યક્તિની ઊંચાઈ કેટલી હતી, તો કે 272 સેમી હતી, જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી, કે જલપાની ઊંચાઈ હતી ને એનાથી બમણી, બમણી એટલે ખબર જ છે આપણે ડબલ હતી, તો
तो जलपानी ऊंचाई केटली हशे? तो हवे आपने प्रश्न पूछो छे के ए व्यक्ति नी ऊंचाई जलपानी ऊंचाई करता शुं हती? बमणी हती, एटले के डबल हती। तो हवे आपने प्रश्न पूछो छे तो जलपानी ऊंचाई केटली हशे? तो हवे अहींया जो तो आ जे व्यक्ति छे केटलो लांबो छे अने आ व्यक्ति छे के आ जलपा छे केटली नानी एवी छे? तो जलपा एम के ओहो एमनी ऊंचाई मारी ऊंचाई करता बराबर बमणी छे। तो जलपा एम कहे छे के एनी ऊंचाई मारी करता बराबर बमणी छे। तो हवे आपणे जलपानी ऊंचाई करवा माटे विद्यार्थी मित्रो शुं करशुं? तो आपणे जलपानी ऊंचाई शोधवा माटे आपणे तेनो ભાંગાકાર કરશું। ભાંગાકાર શું કામ કરશું? કે આ જલપા છે એ આ જે વ્યક્તિ છે એ જલપા કરતા બમણો છે, એટલે ડબલ ઘણો છે। તો આપણે જલપાની ઊંચાઈ શોધવા માટે શું કરશું? કે આ વ્યક્તિની ઊંચાઈ ભાંગ્યા બે, બે એટલે કે બમણો, બમણો હોય એટલે એના માટે શું આપણે બે વપરાય છે। તો ચાલો હવે આપણે જોઈએ 272 ભાંગ્યા બે। તો 272 ભાંગ્યા બે કરીએ તો બે એકા બે, હવે અહીંયા ઝીરો વધ્યું, હવે તો સાત, હવે બેના ઘડિયામાં આપણે સાત આવે નહીં, તો બે એકા બે, બે દૂ ચાર, બે તેરી છ, કેટલા થશે? બે તેરી છ, છ ત્રણમાં છ, સાતમાંથી એક કાઢીએ તો કેટલા, સાતમાંથી છ કાઢીએ તો કેટલા વધે? તો કે એક, અને અહીંયા બે બે નીચે ઉતરા, તો હવે છના ઘડિયા બેના ઘડિયામાં બાર ક્યારે આવે? તો કે છ બે એકા બે, બે દૂ ચાર, બે તેરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર। તો અહીંયા આપણે એનો બાદ બાકી કરી નાખીએ, બેમાંથી બે જાય તો ઝીરો અને એકમાંથી એક જાય તો ઝીરો। તો એની ઊંચાઈ કેટલી થઈ હશે જલપાની? તો કે 136 સેમી થઈ હશે। કેટલી? તો કે 136 સેમી થઈ। તો ચાલો હવે આપણે આગળ જોઈએ કલ્પના। કલ્પના કરો, શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકશે? હવે આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે શું તે વ્યક્તિ આપણા આપણા વર્ગના એટલે કે આપણા ક્લાસરૂમના દરવાજામાં જે નીચે ઝૂક્યા વગર એટલે કે વળ્યા વગર શું એ આપણે વર્ગમાં પ્રવેશી શકશે? તો કે ના, એ આપણા વર્ગમાં પ્રવેશી શકશે નહીં, કારણ કે આપણા વર્ગની શું કે દરવાજાની ઊંચાઈ છે તો કે 260 સેમી છે। કેટલી છે આપણા વર્ગના દરવાજાની ઊંચાઈ? તો કે 260 સેમી છે। અને વ્યક્તિની ઊંચાઈ કેટલી છે? આ ભાઈની ઊંચાઈ કેટલી છે? તો 272 સેમી છે। તો હવે એ આપણા દરવાજાની અંદર સીધે સીધો તો આવી શકે નહીં, તેને શું કરવું પડે છે? વાકું વળવું જ પડે છે। જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડશે, અટકે છે? તો હવે આપણે એવું પૂછ્યું છે કે એ વ્યક્તિ જો સીધે સીધો ઊભો રહે તો શું એનું માથું આપણા ઘરની છત એટલે કે ઉપરની દિવાલને શું એનું અટકશે? તો કે હા, એનું માથું શું કરશે? આપણી દિવાલને અટકશે, કારણ કે આપણી દિવાલ આપણી ઘરની છત કેટલી છે? તો કે 230 સેમી જેટલી, સોરી, એ અટકશે નહીં, કારણ કે આપણા ઘરની દિવાલ કેટલી છે? તો કે 230 સેમી છે। તો એ શું કરશે? આપણા ઘરની અંદર પ્રવેશી શકશે નહીં, અને જો તે આપણા ઘરની અંદર પ્રવેશશે તો એનું માથું શું થશે? ત્યાં અડી જશે। તો હવે ચાલો, હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ તાસને અહીં વિરામ આપીએ, હવે આપણે આગળના તાસમાં મળીશું। આભાર।